નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પર્ક ડે ન્યૂઝ વડોદરા કોર્પોરેશનનું અકાઉન્ટ વિભાગ સ્માર્ટ સિટી કંપનીના ગેરકાયદેસરના નિભાવણી ખર્ચમાં નાણાકીય જોગવાઈને સમર્થન ન આપી બિલોનું આખરી ચુકવણું રોકે તે બાબતે વિપક્ષી નેતાએ જરૂરી સૂચન કર્યું છે કોંગી નેતા અમીબેન રાવત વડોદરા કોર્પોરેશનના ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારીને લેખિત રજૂઆત કરી છે કે બજેટ ખર્ચમાં રેવન્યુ કેપિટલ ખર્ચના બજેટ કોડ મુજબ નાણાકીય જોગવાઈની મર્યાદામાં કામો કરતા પૂર્વે નાણાકીય સમર્થન એકાઉન્ટ વિભાગ તરફથી આપવામાં આવે કાયદા વિરુદ્ધ નાણાકીય સમર્થન અથવા બિલનું ચૂકવણું ન થવું જોઈએ તાજેતરમાં મંજૂર થયેલ બજેટમાં સ્માર્ટ સિટી અંતર્ગત આઠ કરોડ રૂપિયાનું પ્રોવિઝન કરવામાં આવ્યું છે ખરેખર સ્માર્ટ સિટી એક સ્વતંત્ર કંપની છે જેની સ્પેશિયલ પર્પઝ વ્હીકલ તરીકે સ્થાપના કરવામાં આવી છે કામોના નિભાવણીનો ખર્ચ કંપનીએ કરવો પડે કાયદાની દ્રષ્ટિએ વડોદરા કોર્પોરેશન નિભાવણી ખર્ચ ન કરી શકે કારણ કે આ કંપની સ્થાયી સમિતિ અથવા સામાન્ય સભાની મંજૂરી બહાર કાર્યો કરે છે નિયમ અનુસાર સ્માર્ટ સિટી અંતર્ગત વડોદરા કોર્પોરેશનને બસો પચાસ કરોડ રૂપિયા રૂપિયા પાંચ વર્ષના ફાળા પેટે આપવાના છે જો નિભાવણી ખર્ચ પણ વડોદરા કોર્પોરેશનને ભોગવવો પડે તો તે સ્માર્ટ સિટીના નિયમ વિરુદ્ધ ગણાશે સ્માર્ટ સિટી કંપની જે આશયથી ઊભી કરવામાં આવી હતી તે આશય સર થયો નથી જેથી બહુમતીના જોરે આપેલ મંજૂરી ગેરકાયદેસર છે અને આઈસીટી પ્રોજેક્ટ હેઠળ નિભાવણી ખર્ચ કરતા પૂર્વે નાણાકીય સમર્થન ન આપી બિલનું આખરી ચુકવણું પણ ન કરવા વિનંતી છે આ વર્ષે જે બજેટ મંજૂર થયું એમાં એક નવીન કોડ પાડી અને સ્માર્ટ સિટીના અંતર્ગત જે આઈસીટીના કામ થયા એના અંતર્ગત આઠ એના અંતર્ગત આઠ કરોડ રૂપિયાના ખર્ચની જોગવાઈનું પ્રોવિઝન કરવામાં આવ્યું છે હવે સ્માર્ટ સિટી એક ઇન્ડિપેન્ડન્ટ કંપની છે એસપીવી બની છે એમાં કોર્પોરેશને ઓલરેડી અઢીસો કરોડ જેટલી અમાઉન્ટની જમીન વધતા બીજા સ ઇન્વેસ્ટમેન્ટ પચીસ ટકા કંપનીમાં કરેલું હોય ત્યારે સ્માર્ટ સિટીનો જે પ્રોજેક્ટ પ્રપોઝલ એપ્રૂવ કરવામાં આવે હતો જનરલ બોર્ડમાં એમાં જે પ્રોજેક્ટ્સ થવાના હતા એની જગ્યાએ અલગ જ કોઈ પ્રોજેક્ટ્સ કર્યા છે કંપનીએ જ્યારે સ્માર્ટ સિટીના પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું ત્યારે તમામ પ્રોજેક્ટ્સની એક રિકવરી પીરિયડ બે વર્ષ ચાર વર્ષ જેવા રિકવરી પીરિયડ હતા અને સેલ્ફ સફિશિયન્ટ કંપની રન કરવાની હતી અને એના સ્વભંડોળથી આગળના કામો બી કરવાની હતી જ્યારે એક પ્રોફિટ મેકિંગ કંપનીનું પિક્ચર આપેલું ત્યારે અત્યારે હવે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પૂર્ણ થયો છે નવા કોઈ પ્રોજેક્ટ લેવાના નથી એવી જાહેરાત થઈ છે તો સ્માર્ટ સિટીનું અત્યારે જે કંપની ફોર્મ થઈ છે એનું સ્ટેટસ ખબર નથી ને ત્યારે એ કંપનીના ખર્ચા કોર્પોરેશન ભોગવે એ વ્યાજબી ના કહેવાય એના માટે જે કાયદાકીય પ્રોસિજર્સ હોય એ કાયદાકીય પ્રોસિજર શું કર્યા છે એ બી ખ્યાલ નથી કારણ કે સ્માર્ટ સિટીનું બંધારણ બી કોઈ દિવસ કોર્પોરેશનમાં એપ્રૂવ નથી કરવા આવ્યું એક ઇન્ડિપેન્ડન્ટ કંપની છે તો એક ઇન્ડિપેન્ડન્ટ કંપનીઓ ઊભા કરેલા જે એસેટ્સ હોય એનો મેન્ટેનન્સ કોર્પોરેશન કઈ રીતના કરે આ પ્રશ્નો ઊભો થતો હોય છે અને કોર્પોરેશને જ્યારે એ પ્રોજેક્ટ ત્યાં આપેલો ત્યારે અમુક પ્રોજેક્ટ્સ કરીને શહેરના હિતના પ્રોજેક્ટ્સ લેવાની વાત થઈ હતી તો ઓટોમેટિકલી જ્યારે કંપનીએ પ્રોજેક્ટ કર્યો હોય તો એનો ઑએનએમથી લઈને તમામ ખર્ચનું પ્લાનિંગ અને પ્રોવિઝન કરેલું જ હોય એ કોર્પોરેશનને બર્ડર આવવાનો તો આવી કોઈ જાતની રજૂઆત થઈ નહોતી એટલે અમે આજે ઓડિટરને ચીફ ઓડિટરને અને એકાઉન્ટને પત્ર લખ્યો છે કે આ બાબતે કોઈ બી જાતનું બિલ્સ આવે તો આ બજેટ હેડમાં સ્માર્ટ સિટીના પેમેન્ટ કરવા નહીં